गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अत्यार सुधी आपणे कंजक्शन नी अंदर आठ कंजक्शनो विशे समजूती मेळवी चुक्या छीए अने आजे हवे त्यार पछीनुं नवमुं कंजक्शन अने ए छे सोधे। सो देट नो अर्थ थाय छे जेथी। आ सो देट छे ने ए क्रिया नो हेतु दर्शाववा माटे वपराय छे, हेतु दर्शाववा माटे। एटले तमारे दसमा धोरण नी अंदर आ सो देट वालो फंक्शन पूछाय छे, नवमा धोरण नी अंदर नथी। दसमा धोरण नी अंदर सो देट वालो वाक्य होय छे ने त्यारे फंक्शन वपराय छे डिस्क्राइबिंग पर्पज। डिस्क्राइबिंग पर्पज, कारण के पर्पज नो अर्थ हुं थाय छे हेतु। तो कोई पण क्रिया कया हेतु थी थई ए दर्शाववा माटे वपराय छे सो देट। जो सो देट बे वपराय छे, एक बाजू बाजूमां सो देट अने एक सो विशेषण अने देट, एनी आपणे पछी समजूती मेळवीशुं। पहेला आ सो देट ने आपणे समजी लईए। दाखला तरीके एक उदाहरण जोईए। आई विल गीव यू, आई विल गीव यू माय बुक, हूं तने मारी बुक आपीश। सो देट You can study well. હું તને મારી બુક આપીશ જેથી you can study well, જેથી તું ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકીશ। તો હું તને બુક આપીશ એ શું છે, હેતુ છે। શા માટે આપવાની છે, તો કે હું તને તું સારી રીતે અભ્યાસ કરી શકે એ માટે હું તને બુક આપવાનો છું। તો અહીંયા સો ધેટ છે ને એ હેતુ બતાવે છે, તો ત્યાર પછીનું વાક્ય છે ને એ સો ધેટ હેતુ દર્શાવતું વાક્ય હોવું જોઈએ। હજી એકાદ ઉદાહરણ લઈએ। યુ શુડ પ્રેક્ટિસ વેલ, You should practice well. તમારે ખૂબ સારી રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ, સો ધેટ, જેથી કરીને યુ કેન વિન ધ રેસ, જેથી કરી અને તમે રેસ જીતી શકો। તો તમારે સારી રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ જેથી કરીને, તો એનો હેતુ શું છે, આ પ્રેક્ટિસ કરવાનો હેતુ શું, તો કે તમને રેસ જીતી શકો એ માટે। તો અહીંયા સો ધેટ છે એ હેતુ દર્શાવવા માટે વપરાય છે। તો ત્યાર પછીનું વાક્ય છે એ હેતુ દર્શાવતું હોવું જોઈએ, જેથી કરીને તમે સારા માર્ક્સ મેળવી શકો, જેથી કરીને તમે ઝડપથી દોડી શકો, જેથી કરીને ખૂબ સારી તૈયારી કરી શકો વગેરે। જ્યાં હેતુ દર્શાવતું વાક્ય હોય ત્યારે સંયોજક વપરાય છે સો ધેટ। અને તમને એક બીજી વાત કરેલી હતી કે સો ધેટ નો બીજો પણ ઉપયોગ થાય છે, પણ એ સો ધેટ કેવું, સો વિશેષણ અને ધેટ, એની આપણે પહેલો યુનિટ જયારે શીખા ને ચિત્તાસ્ટીયર ત્યારે આપણે ચર્ચા કરેલી હતી સો ધેટ ની, સો વિશેષણ અને ધેટ વાળું વાક્ય। દાખલા તરીકે This sum, sum એટલે દાખલો, This sum is so difficult, so difficult that no one can solve it. આ દાખલો એટલો અઘરો છે કે કોઈ પણ વ્યક્તિ એને સોલ્વ કરી શકે તેમ નથી।
તો અહીંયા જોયું સો આવ્યું ત્યાર પછી વિશેષણ આવ્યું અને ત્યાર પછી ધેટ આવ્યું તો જો સો પછી વિશેષણ અને પછી ધેટ છે જ્યારે આની પહેલાનું આપણે વાક્ય બનાવ્યું તો અહીંયા શું હતું સો ધેટ બાજુબાજુમાં જ હતું તો અહીંયા જ્યારે આ બાજુબાજુમાં સો ધેટ વપરાય છે ને ત્યારે હેતુ દર્શાવે છે અને ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ પર્પસ જ્યારે આ સો ધેટ વપરાયું હોય ત્યારે એ પરિણામ બતાવે છે આ દાખલો અઘરો છે જેથી કરીને એટલો અઘરો છે કે કોઈ એને સોલ્વ કરી શકે એમ નથી તો નો વન કેન સોલ્વ ઇટ આ રિઝલ્ટ બતાવે છે પરિણામ બતાવે એટલે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ જ્યારે સો ધેટ બાજુબાજુમાં હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ પર્પસ વપરાય છે આ તો દસમા ધોરણની તૈયારી છે અને જ્યારે સો વિશેષણ અને ધેટ હોય છે ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ આ તમે ખાસ સમજી લેજો આ જ વાક્યને તમારે TOO વાળું વાક્ય પણ બનાવી શકાય છે દાખલા તરીકે ધીસ સમ ઇઝ ટુ ડિફિકલ્ટ આ દાખલો એટલો અઘરો છે ટુ સોલ્વ ફોર એની વન કોઈ પણ વ્યક્તિ માટે આ દાખલો સોલ્વ કરવો ખૂબ જ અઘરો છે તો અહીંયા શું આવ્યું છે ટુ એટલે TOO વિશેષણ અને ઇન્ફિનિટિવ તો બંને નો અર્થ એ જ થાય છે આ બે વાક્ય છે જેનો અર્થ એક જ થાય છે પરંતુ વાક્ય રચના ચેન્જ થાય છે અત્યાર પૂરતું આપણે એટલું શીખવાનું છે સો ધેટ બાજુબાજુમાં જયારે હોય ત્યારે હેતુ દર્શાવવા માટે વપરાય છે એટલે જયારે તમને બે વાક્યો આપેલા હોય છે એની અંદર થી પહેલું વાક્ય છે કારણ બતાવતું હોય અને ત્યાર પછીનું વાક્ય છે એ હેતુ બતાવતું હોય ત્યારે ફંક્શન વપરાય છે સો ધેટ ત્યાર પછીનું ફંક્શન સંયોજક સોરી દસમું સંયોજક ત્યાર પછીનું દસમું સંયોજક છે ઓર એલ્સ ઓર એલ્સ આનો અર્થ થાય છે નહીતર જેવી રીતે ઓર નો એક અર્થ થાય છે અથવા અને બીજો અર્થ શું થતો હતો નહીતર જો ઓર અથવાના સંદર્ભમાં હોય ત્યારે વિકલ્પ સૂચવે છે એટલે કા રામ અને કા શ્યામ ક્રિકેટ રમે છે તો અહીંયા રામ અને શ્યામ બંને વિકલ્પ સૂચવે છે ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ અથવા તો ઓલ્ટરનેટિવ ચોઇસ પરંતુ ઓર નો બીજો અર્થ થાય છે નહીતર કીપ ક્વાઇટ શાંતિ રાખો ઓર ગો આઉટ નહીતર ચાલી જાઓ આમ કરો નહીતર આમ કરો તો એ શું બતાવે છે રિઝલ્ટ તો અહીંયા ઓર ઓર બરાબર ઓર એલ્સ ઓર અને ઓર એલ્સ બંને એકબીજાનું સમાનાર્થી થાય છે અને એકબીજાની જગ્યાએ વાપરી પણ શકાય છે જોઈએ એનું ઉદાહરણ વર્ક ફાસ્ટ ઝડપથી કામ કરો ઓર એલ્સ યુ વિલ નોટ કમ્પ્લીટ વર્ક યુ વિલ નોટ કમ્પ્લીટ વર્ક ઇન ટાઈમ ઝડપથી કામ કરો નહીતર ઓર એલ્સ મતલબ નહીતર તમે સમયસર કામ પૂરું કરી શકશો નહીં આમ કરો નહીતર આમ થઈ જશે પછી આપણે કીધું તું કીપ સાયલન્ટ વાળું વાક્ય કીપ સાયલન્ટ ઓર એલ્સ ગેટ આઉટ નહીતર બહાર ચાલી જાઓ અથવા તો ગો આઉટ શાંતિ રાખો નહીતર બહાર જયેલા જાઓ તો અહીંયા ઓર એલ્સ છે કીપ ક્વાઇટ અથવા તો કીપ સાયલન્ટ
ત્યાર પછીનું વાક્ય ઓર એલ્સ નહીતર બહાર ચાલી જાઉ તો આ શું સૂચવે છે રિઝલ્ટ ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ વપરાય છે એટલે આમ કરો નહીતર આમ થશે એવા અર્થમાં જ્યારે વપરાય હોય ત્યારે ફંક્શન વપરાય છે રિઝલ્ટ ત્યાર પછીનું 11મું સંયોજક ત્યાર પછીનું સંયોજક છે ધો અને ઓલ ધો ધો અથવા તો ઓલ ધો આ બંનેનો અર્થ થાય છે તેમ છતાં અથવા તો છતાં પણ જ્યારે આપણે ફંક્શન શીખતા હતા ત્યારે આપણે ફંક્શનની વાત કરી હતી ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ સૂચવવું ત્યારે આપણે ચર્ચા કરેલી હતી ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ બટ યેટ અને સ્ટીલ આ બધા જ છે વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે જેવી રીતે બટ છે વિપરીત પરિસ્થિતિ સૂચવે કે આમ હોય તો આમ હોવું જોઈએ પરંતુ એવું ન હોય ત્યારે ધો અલધો ફંક્શન વપરાય છે પરંતુ આની એક ખાસિયત એ છે કે ધો અને ઓલધો વાક્યની શરૂઆતમાં વાપરી શકાય છે અને વચ્ચે વાપરી શકાય છે જ્યારે બટ છે માત્ર વાક્યની વચ્ચે જ વપરાય છે શરૂઆતની અંદર વાપરી શકાતું નથી દાખલા તરીકે એવું વાક્ય આપેલું છે તો હી ઇઝ ક્લેવર ધો હી ઇઝ ક્લેવર અલ્પવિરામ હી ફેલ્સ ઇન ધ એક્ઝામ તે હોશિયાર છે તેમ છતાં પરીક્ષામાં નપાસ થાય છે હવે જયારે ભાષાંતર કરવું હોય ને ત્યારે ધો નું ભાષાંતર પહેલા નહીં લેવાનું તેમ છતાં તે હોશિયાર છે તે નપાસ થાય છે એમને ભાષાંતર કેવી રીતે લેવાનું આ ધો ને ભૂલી જવાનું ધો મૂકી દેવાનું હી ઇઝ ક્લેવર તે હોશિયાર છે પછી અલ્પવિરામ ની જગ્યાએ ધો નો અર્થ લેવાનો તેમ છતાં તે હોશિયાર છે તેમ છતાં હી ફેલ્સ ઇન ધ એક્ઝામ તે પરીક્ષાની અંદર નપાસ થાય છે હવે આ ધો વાક્યની શરૂઆતમાં વપરાય ધો ને વાક્યની વચ્ચે પણ લઈ શકાય છે પરંતુ વચ્ચે લેવું હોય તો પરિણામ દર્શક વાક્ય છે એને તમારે પેલે લેવું પડે તો શું કહેવું પડે તો વાક્યને તમારે ઉલટાવવું પડે તો શું થઈ જશે પેલા હી ફેલ્સ ઇન ધ એક્ઝામ તે પરીક્ષામાં નપાસ થાય છે ધો હી ઇઝ ક્લેવર ધો હી ઇઝ ક્લેવર તો અહીંયા જો ધો વાક્યની શરૂઆતમાં વપરાયું છે વાક્ય અહીંયા ધો વાક્યની વચ્ચે વપરાયું છે એટલે ધો શરૂઆતમાં વાપરી શકાય છે અને વચ્ચે વાપરી શકાય છે હવે આ ધો ની જગ્યાએ તમે ઓલ ધો પણ વાપરી શકો છો બે નો અર્થ એક જ થાય છે અહીંયા પણ તમે ઓલ ધો લઈ શકો છો પરંતુ અહીંયા તમારે બટ મૂકવું પડે હી ફેલ્સ ઇન ધ એક્ઝામ બટ હી ઇઝ ક્લેવર તે પરીક્ષામાં નપાસ થાય છે પરંતુ તે હોશિયાર છે તો અહીંયા બટ વાક્યની વચ્ચે તમારે મૂકવું હોય તો મૂકી શકાય પણ અહીંયા મૂકી શકાય બટ હી ઇઝ ક્લેવર હી ફેલ્સ ઇન ધ એક્ઝામ ન મૂકી શકાય કારણ કે બટ છે એ માત્ર વાક્યની વચ્ચે જ વપરાય છે ત્યારે ધો અને ઓલ ધો વાક્યની શરૂઆતમાં વાપરી શકાય છે અને વાક્યની વચ્ચે પણ વાપરી શકાય છે અને એ વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે એટલે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ હજુ પણ એકાદું ઉદાહરણ જોઈએ
अल्पविराम ही कैन नॉट विन द रेस। तो मित रेन फास्ट, मित झड़प थी दौड़ियो तेम छता ही कैन नॉट विन द रेस, ते रेस जीती सकतो नथी। अथवा तो अहीं आपणे लिखो रेन फास्ट, तो हूं लेसो आपणे कूड लेसो, सॉरी। दो मित रेन फास्ट, मित झड़प थी दौड़ियो तेम छता ते रेस जीती सक्यो नहीं। हवे दो ने वाक्य नी वच्चे लेवुं तो केवी रीते लखी सकाय? हवे तमने बधा जने आवडी गयुं छे, शुं करवुं पड़शे? बीजुं वाक्य छे पहेला लेवुं पड़शे। परंतु जो अहींया पहेला वाक्य मां करता कोण छे? मित। अने अहीं शुं पूछे? ही। ही एटले कोण? मित। परंतु अहींया एक वाक्य नी अंदर पहेली वखत मित नो उपयोग थयो छे, એને વાક્યમાં બીજી વખતે જયારે વાપરવું ત્યારે આપણે સર્વનામ વાપરીએ છીએ। પરંતુ આ વાક્ય પહેલા આવી જશે તો અહીં હી એટલે કોણ કેમ ખબર પડશે? તો પહેલી વખતે આપણે ઉલ્લેખ કરવો જ પડશે। હી એટલે કોણ? તો લેશું આપણે મીત, તો આપણે શું લખશું? મીત કુડ નોટ વિન ધ રેસ, मित रेस जीती सक्यो नहीं। हम लेवानु दो, हम मित नी जगह हूं लेव पड़े अपने ही रेन फास्ट, मित झड़प थी दौड़ियो तेम छता ते रेस जीती सक्यो नहीं। हम अहिया जो दो वाक्य नी शुरुआत में लीधु छे अने अहिया दो वाक्य नी वच्चे लीधु छे। जो धो अल्दो वाक्य नी शुरुआत में होय तो बे वाक्य नी वच्चे अल्प विराम आवे छे, अने जो धो वाक्य नी वच्चे होय तो अल्प विराम आवतुं होतुं नथी। आवी रीते बे रीते तमे धो अने अल्दो लखी सको छो। अने फंक्शन कयुं वपराय छे? डिस्क्राइबिंग कॉन्ट्रास्ट। हवे त्यार पछीनुं आ कंजक्शन नुं छेल्लुं कंजक्शन, છેલ્લું કન્જક્શન છે યેટ, એટલે કે બારનું કન્જક્શન છે યેટ। હવે યેટ છે એના બે અર્થ થાય છે, એક અર્થ છે તેમ છતાં, તો અલ્ધો એના જેવો જ અર્થ, અને બીજો અર્થ થાય છે હજુ સુધી। જો તેમ છતાંના અર્થમાં હોય તો યેટ વાક્યની વચ્ચે હોય છે, અને હજુ સુધીના અર્થમાં હોય તો વાક્યની છેલ્લે હોય। તો મોટા ભાગે હજુ સુધીના અર્થમાં હોય ત્યારે વાક્ય કેવું હશે? કાં તો એ નકાર હોય, કાં નકાર વાક્ય હોય, અને કાં પ્રશ્ન વાક્ય હોય, ત્યારે એનો અર્થ તમે કેવો લઈ શકો છો? હજુ સુધી। ઉદાહરણ લઈએ એટલે તમે સમજી શકો। You have not complete, completed your work yet। तो अहीं yet नो अर्थ शुं थयो? हजु सुधी, के तमे हजु सुधी तमारुं काम पूर्ण करी शक्या नथी। तो अहीं હેવ નોટ, નોટ આવ્યું એટલે વાક્ય કેવું થયું? નકાર। નકાર વાક્ય હોય ત્યારે એનો અર્થ શું થાય છે? હજુ સુધી। અને પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે એનો અર્થ શું થાય છે? પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે અર્થ થઈ શકાય આર યુ નોટ રેડી, આર યુ નોટ રેડી યેટ, શું તમે હજુ સુધી તૈયાર નથી? તો પ્રશ્નાર્થ થયું, પણ કેવું પ્રશ્નાર્થ થયું? નોટ આપ્યું એટલે નકાર, અને પ્રશ્નાર્થી એટલે પ્રશ્નાર્થ, તો કેવું થયું? નકાર પ્રશ્નાર્થ। આર યુ નોટ રેડી યેટ,
શું તમે હજુ સુધી તૈયાર નથી? તો જો આ બંને વાક્યની અંદર યટ કઈ જગ્યાએ વપરાયા છે? વાક્યની છેલ્લે વપરાયા છે. એટલે વાક્યની છેલ્લે જયારે યટ વપરાયા હોય છે ત્યારે એનો અર્થ થાય છે હજુ સુધી. તો એ શું બતાવે છે? સમય બતાવે છે. ત્યારે તમારે એનો અર્થ લેવાનો હજુ સુધી. પરંતુ જો વાક્યની વચ્ચે વપરાયું હોય તો ત્યારે એનો અર્થ હજુ સુધી થતો નથી, પરંતુ તેમ છતાં થાય છે. ઉદાહરણ જોઈએ. આપ્યું છે અહીંયા, હર આઈઝ આર વીક, તેની આંખો નબળી છે. યેટ સી કેન રીડ આ બુક, તેની આંખો નબળી છે તેમ છતાં તેની સમાચાર પત્ર વાંચે છે. પરંતુ જો અહીંયા એક અલ્પ વિરામ આવશે, જો આપણે અગાઉ ચર્ચા કરેલી હતી કેટલાક સંયોજક એવા પ્રકારના છે કે જે વાક્યની શરૂઆતમાં વપરાય છે અને વાક્યની વચ્ચે પણ વપરાય છે. જો વાક્યની શરૂઆતમાં વપરાતું હોય તો વાક્યની વચ્ચે અલ્પવિરામ આવે છે, અને જો વચ્ચે વપરાય તો અલ્પવિરામ હોતું નથી. પરંતુ આ એક એવું સંયોજક છે કે જે વાક્યની વચ્ચે વપરાય છે. અહીંયા તેમ છતાંના અર્થમાં હોય ત્યારે, જો એ હજુ સુધીના અર્થમાં હોય તો છેલ્લે જ વપરાય છે, પેલા નથી વપરાતું. વાક્યની જ્યારે વચ્ચે વપરાય તેમ છતાં અહીંયા શું હોય છે? અલ્પ વિરામ હોય છે. તો આ તો સેલામસેલી વસ્તુ થઈ. બે વાક્યો આપેલા હોય ને વાક્યની વચ્ચે અલ્પ વિરામ આપેલું હોય અને અહીંયા ખાલી જગ્યા હોય તો અહીંયા એક જ આવી શકે છે, કારણ કે અલ્પ વિરામ પછી અત્યાર સુધીમાં એકેય સંયોજકો હોતા નથી. તમારે ખાસ યાદ રાખવાનું, તેની આંખો નબળી છે તેમ છતાં તેની જોઈ શકે છે. હજુ એક ઉદાહરણ જોઈએ. Kavya is ill, yet she goes to school. પહેલા વચ્ચે ઉદાહરણ કે કાવ્ય એ બીમાર છે તેમ છતાં તેની શાળાએ જાય છે. તો યેટ શેના માટે વપરાયું છે? વિરોધાભાસ દર્શાવવા માટે. આપણે અગાઉ ચર્ચા કરેલી હતી ધો, although, even though, even if, but, yet અને still આ બધા જ વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે. એમની અંદરથી ધો, although, even though અને even if આ ચારે ચાર સંયોજકો વાક્યની શરૂઆતમાં વપરાય છે અને વચ્ચે પણ વપરાય છે. પરંતુ બટ છે એ માત્ર વાક્યની વચ્ચે જ વપરાય છે, શરૂઆતમાં ન વપરાય, છેલ્લે ન વપરાય. જયારે યેટ સંયોજક એવું છે, વાક્યની વચ્ચે વપરાય છે અને છેલ્લે વપરાય છે. જો છેલ્લે વપરાય છે ત્યારે એનો અર્થ થાય છે હજુ સુધી, અને જયારે વચ્ચે વપરાય છે ત્યારે એનો અર્થ થાય છે તેમ છતાં. અને એની પહેલા શું આપેલું હોય છે? અલ્પ વિરામ હોય છે. બીજા એકેય સંયોજકો જયારે વચ્ચે વપરાય છે ત્યારે એની પહેલા અલ્પ વિરામ હોતું નથી, પરંતુ યેટ એક એવું સંયોજક છે કે જે વચ્ચે વપરાય છે તેમ છતાં એની સાથે અલ્પ વિરામ હોય છે. તો આ થયા અત્યાર સુધીના આપણા કુલ 12 સંયોજકો. આ 12 સંયોજકોના આધારે તમારે બે વાક્યોને જોડવાના થશે. તો પરીક્ષાની અંદર તમને બે વાક્યો આપેલા હશે અને કાઉન્સની અંદર તમને બે અથવા તો ત્રણ વિકલ્પો આપેલા હશે. એ બે માંથી કોઈ પણ એક વિકલ્પની મદદથી તમારે અધૂરા વાક્યને એ સંયોજકથી તમારે જોડવાના થશે. તો જે બંધ બેસતું સંયોજક હશે, જો અત્યાર સુધી આજે આપણે ત્રણ વિડીયોથી કન્ટિન્યુ આપણે કન્જક્શન જોઈએ છીએ, આ બધું જ જો તમે વ્યવસ્થિત રીતે શીખી ગયા હશો અને ધ્યાન આપીને શીખ્યા હશો તો તમે આ બધા જ જવાબ સારી રીતે આપી શકશો. તો અહીંયા આપણો કન્જક્શનનો ટોપિક છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર, એટલે કે અઠવાડિયાનું વેકેશન પછી, દિવાળી પછી, જયારે આપણે શક્ય હોય ને જો ભગવાનની મહેરબાની હોય તો આપણે રૂબરૂ મળીશું, અથવા તો જો શક્ય ન હોય તો પાછા જયારે ઓનલાઈન મળીશું ત્યારે
આ કન્જક્શન ની જે પાછળની એક્સરસાઇઝ આપેલી છે એ આપણે એક્સરસાઇઝ ની ચર્ચા કરીશું. એટલે બધા જ સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દીથી શક્ય હોય તો લગભગ આજે નિર્ણય છે જ કે 23 તારીખથી સ્કૂલો શરૂ થઈ જશે. જો શરૂ થઈ જાય ને ક્લાસીસ ને પણ શરૂ થવાની મંજૂરી આપે તો આપણે વહેલા વહેલી તકે શરૂ કરી દેશું અને આપણો જે કઈ અભ્યાસ બાકી છે પૂર્ણ કરી દઈએ છીએ. ફરીથી હવે દિવાળી પછી જ મળીશું એટલે એડવાન્સમાં જ બધાને કહી દઉં છું હેપી ન્યુ યર અને હેપી દિવાળી. બધા જનું આ તહેવાર ખૂબ મંગળમય રીતે નીવડે અને ફરીથી આપણે નવા વર્ષની શરૂઆત ખૂબ સારી રીતે કરી શકીએ એવી ભગવાનને પ્રાર્થના અને બધા જનું આયુષ્ય સારું રહે એવી પણ ભગવાનને પ્રાર્થના. ઓકે, બાય બાય.